जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण 11 विषय नाम अने मूल तत्वों भाग 2 चैप्टर नंबर 10 अपूर्ण अधूरी माहिती परथी हिसाबो। विद्यार्थी मित्रों, घणी वखत अपूर्ण माहिती होवाना कारणे एटले के अधूरी माहिती परथी आपणे घणी वखत हिसाबोनी नोंध करवानी होय छे। कारण के कोई भूल थई होय तो आपणे नोंध तो करवानी ज होय, तो एने आपणे अपूर्ण अथवा तो अधूरी माहिती परथीना हिसाबो। तो आपणे सौथी पहेली प्रस्तावनाथी शरूआत करीए कि सामान्य रीते वेपारी एकमो अथवा तो धंधाना एकमो हिसाबो तैयार करवा माटे तेमना आर्थिक व्यवहारोनी बे असरो आपवामां आवे छे, जेना द्वारा एकमना बधा ज हिसाबो एटले के द्विनोंधीनामा पद्धति प्रमाणे तैयार करवामां आवे छे। केटलाक नाना वेपारीओ जेवा के लारी गल्लावाळा, फेरियाओ के धंधो करनारा तेमना हिसाबो संपूर्ण द्विनोंधीनामा पद्धति प्रमाणे राखता नथी। कारण के हिसाबो तैयार करवा पाछळ तेमनो उद्देश्य बहु मर्यादित छे। एमने वधारे हिसाबो राखवानी जरूरियात होती नथी। कारण के जे लारी गल्लावाळा होय एनो हिसाब जे छे एमने रोजे रोजनो करता होवाथी एमने याद ज होय छे, એમનો કોઈ હિસ્સો હોતો નથી। જેવા કે નુકસાન કેટલું થયું છે એની જાણકારી જોઈએ છે, દિવસ કે મહિનાના અંતે રોકડ શિલ્લક કેટલી છે, કોની પાસે કેટલી રકમ લેવાની બાકી છે અને કોને કેટલી રકમ ચૂકવવાની બાકી છે, એટલી જ એને માહિતી જોતી હોય છે। તેઓ તેમના બધા જ આર્થિક વ્યવહારો દ્વિનોંધી અસર આપતા નથી। જરૂરિયાત મુજબ તેઓ કેટલાક વ્યવહારોની ફક્ત એક જ અસર ચોપડાની અંદરમાં નોંધતા હોય છે। આમ નાના વેપારીઓ પોતાની જરૂરિયાત મુજબ અધૂરી નોંધો સાથેના હિસાબો કે ચોપડાઓ રાખતા હોય છે, તેઓ એક જ બાજુ નોંધ કરતા હોય છે। એટલા માટે હિસાબો અધૂરા કે અવ્યવસ્થિત સ્વરૂપના પણ હોય છે, તેને અપૂર્ણ માહિતી પરથીના હિસાબોની પદ્ધતિ ગણીને તેવા હિસાબોને નિયમ પ્રમાણેનું સ્વરૂપ પણ આપવામાં આવ્યું છે, જેને આપણે એક નોંધી પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ। વિદ્યાર્થીઓ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે એક નોંધીનામા પદ્ધતિ એટલે શું, કે જેને એક જ બાજુ નોંધ કરવાની હોય છે એને આપણે એક નોંધીનામા પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ। હવે એક નોંધીનામા પદ્ધતિનો તેની માહિતી મેળવીએ કે નાના વેપારીઓ દ્વારા દ્વિનોંધીનામા પદ્ધતિ સંપૂર્ણ હિસાબો તૈયાર ન કરતા માત્ર રોકડ મેળ કે ખાતા વહી બનાવી તેમાં ફક્ત રોકડ વ્યવહારો અને વ્યક્તિગત ખાતાને લગતા જ વ્યવહારો નોંધવામાં આવે છે, તેમાં ધંધાના બધા જ વ્યવહારોની બેવડી અસર આપવામાં આવતી નથી। ધંધાની જરૂરિયાત મુજબ અમુક વ્યવહારોની ફક્ત એક જ અસર આપવામાં આવતી હોય તેને આપણે એક નોંધીનામા પદ્ધતિ કહીએ છીએ। વાસ્તવમાં એક નોંધીનામા પદ્ધતિ જે છે એ હિસાબો રાખવાની કોઈ સ્વતંત્ર પદ્ધતિ નથી, એ માત્ર જે નાના વેપારી હોય છે એના માટે હિસાબો નોંધવાની એક સરળ રીત ગણી શકાય। હવે આપણે એક નોંધીનામા પદ્ધતિના લક્ષણો જોઈએ। સૌથી પહેલું લક્ષણ છે કે દ્વિનોંધીનામા પદ્ધતિનો સિદ્ધાંત। એક નોંધી પદ્ધતિમાં વેપારી દ્વારા જે વ્યવહારોની બે અસર આપવામાં આવે છે ત્યાં દ્વિનોંધીનામા પદ્ધતિના સિદ્ધાંતોનો જ ઉપયોગ કરાય છે। દાખલા તરીકે જોઈએ, માલ કે મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા, આ નિયમ મુજબ એ લોકો નોંધ કરતા હોય છે। બીજા નંબરનું કહીએ, પરચુરણ ધંધો કરનાર। સામાન્ય રીતે પરચુરણ ધંધો કરનાર કે નાના વેપારીઓ જે હોય છે એ જ એક નોંધીનામા પદ્ધતિ મુજબ હિસાબો રાખતા હોય છે। ત્રીજા નંબરનું જોઈએ કે એક નોંધી અને દ્વિનોંધીનું મિશ્રણ। આ પદ્ધતિમાં બધા જ વ્યવહારોની એક નોંધ કરવામાં આવતી નથી, કેટલાક વ્યવહારોની એક નોંધ જ્યારે બાકીના વ્યવહારોની દ્વિનોંધ કરવામાં આવે છે એટલે અને દ્વિનોંધી બંનેનું મિશ્રણ કરી અને તૈયાર કરવામાં આવતું હોય છે।
चौथा नंबर नो जोई तो जरूरियात मुजब ना चोपड़ा व्यापारी तेमनी पोतानी जरूरियात मुजब मर्यादित चोपड़ा जेवा के रोकड़मेर के खातावही तैयार करे छे। पांचमा नंबर नो जोई के समानता जोवा मरती नथी अहीं करे जे हिसाबो तैयार थाय छे एमां वेपारीओनी जे रीत के पद्धति जे छे एमां कोई समानता जोवा मरती नथी। कोई फक्त रोकड़ मेरे ज राखे छे तो केटलाक वेपारीओ पेटा नोंधो पण तैयार करे छे एटले के हिसाबो जे छे ए समान रहता नथी। छठा नंबरनो छे अपूर्ण नोंधो। आ पद्धतिमां वेपारी द्वारा बधा ज व्यवहारोनी संपूर्ण नोंध राखवामां आवती नथी। केटलाक व्यवहारोनी नोंध अपूर्ण एटले के अधूरी पण होय छे अने केटलाक आवा व्यवहारोनी फक्त एक ज असर आपवामां आवे छे बीजी असर आपवामां आवती नथी। सातमાનો જોઈએ તો આંતરિક વ્યવહારોની નોંધ। આ પદ્ધતિમાં ધંધાના આંતરિક વ્યવહારોની કોઈ અસર આપવામાં આવતી નથી। દાખલા તરીકે કહીએ તો મિલકતો પરનો ઘસારો મૂડી ઉપર વ્યાજ વગેરે બાબતો જે છે જે આંતરિક છે એવા વ્યવહારોની નોંધ કરવામાં આવતી નથી। હવે આપણે જોશું નામા પદ્ધતિની ઉપયોગો કઈ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે। સૌથી પહેલું કીધું છે કે મર્યાદિત હેતુ। નાના વેપારીઓ જેવા કે લાડી ગલ્લાવાળા ફેરિયાઓ કે પરચુરણ ધંધો કરનારાઓ જેમને હિસાબો તૈયાર કરવા પાછે એનો મુખ્ય હેતુ જે છે એ ખૂબ જ મર્યાદિત હોય છે તો તેમના માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે કારણ કે એમના હિસાબો બહુ લાંબા હોતા નથી તો તેઓ એક નોંધી પદ્ધતિનો ઉપયોગ કરી અને સરળતાથી હિસાબો નોંધી શકે છે। બીજા નંબરનું કીધું છે કે ઓછી ખર્ચાળ અને ઓછો સમય। આ પદ્ધતિ બધા જ હિસાબો દ્વિનોંધી પદ્ધતિ પ્રમાણે બનાવવામાં આવતા ન હોવાથી સમય પણ ઓછો લાગે છે અને ખર્ચ પણ ઓછો લાગે છે અને હિસાબો તૈયાર થઈ જાય છે। ત્રીજા નંબરનું કીધું છે કે મર્યાદિત ચોપડા। નાના વેપારીઓ તેમના ધંધાની જરૂરિયાત મુજબ જ ચોપડાઓ તૈયાર કરે છે। સામાન્ય રીતે તેઓ ફક્ત વ્યક્તિના જ ખાતા બનાવે છે પરંતુ માલ મિલકત કે ઉપજ ખર્ચના ખાતા બનાવતા નથી એટલે એના ચોપડાઓ જે છે એ મર્યાદિત ચોપડાઓની જરૂર પડે છે। હવે આપણે ફાયદા તો જોઈ લીધા હવે મર્યાદા જોતા જઈએ કે એક નોંધી પદ્ધતિની મર્યાદાઓ। સૌથી પહેલું કીધું છે કે કાચું સરવૈયું તૈયાર કરી શકાતું નથી। વેપારી જે ધંધાના બધા જ વ્યવહારોની બેવડી અસર આપતા નથી અને બેવડી અસર ન હોવાના કારણે કાચું સરવૈયું પણ તૈયાર કરી શકાતું નથી તેમજ આંકડાકીય રીતે હિસાબોમાં સાચાપણાની ખાતરી પણ થતી નથી એટલે હિસાબો જે તૈયાર થયા છે એ સાચા જ હિસાબો છે એવી આપણે ખાતરી કરી શકતા નથી। બીજા નંબરનું કીધું છે કે નફો કે નુકસાન જાણી શકાતું નથી કારણ કે અહીં કને બધા જ નોંધ થતા નથી એટલે કે આ પદ્ધતિમાં ઉપજ ખર્ચના ખાતા રખાતા ન હોવાથી વર્ષના અંતે દ્વિનોંધી નામા પદ્ધતિની જેમ યોગ્ય રીતે નફો કે નુકસાન જાણી શકાતું નથી કારણ કે એક નોંધીની અંદરમાં ઘણી નોંધ કરવાની પણ રહી જતી હોય છે તેથી સાચો નફો નુકસાન જાણી શકાતું નથી। ત્રીજા નંબરનું કીધું છે વાર્ષિક હિસાબો બનાવી શકાતા નથી તો અહીં કને આ પદ્ધતિમાં મિલકતના ખાતા પણ અલગથી રાખવાના ન હોવાથી તેમજ કાચું સરવૈયું પણ બનાવી શકાતું ન હોવાથી વાર્ષિક હિસાબો બનાવી શકાતા નથી। ધંધાની આર્થિક પરિસ્થિતિનો સાચો અને વ્યાજબી ખ્યાલ પણ મેળવી શકાતો નથી કારણ કે હિસાબો જે છે એ પૂર્ણ રીતે નોંધાયેલા હોતા નથી। ચોથા નંબરનું કીધું છે કે ધંધાના નિર્ણયો લેવામાં મુશ્કેલી। અહીં કને અપૂરતી માહિતી હોવાના કારણે ધંધાના કેટલાક નિર્ણયો જે છે જેવા કે ધંધાની ખરીદ કિંમત નક્કી કરવી લોન મેળવવા માટે વીમો લેવા માટે વગેરે સંજોગોમાં
આપણને નિર્ણયો લેવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે, કારણ કે અહીં કને હિસાબો પૂર્ણ રીતે નોંધાયેલા હોતા નથી. પાંચમા નંબરનું કીધું છે કે ભૂલો, છેતરપિંડી કે હિસાબી ગોટાળાની શક્યતા. દ્વિનોંધીનામા પદ્ધતિની જેમ આ પદ્ધતિમાં અંકુશ રાખી શકાતો નથી, તેથી હિસાબોની અંદરમાં ભૂલ થવાની, છેતરપિંડી કે ગોટાળા થવાની શક્યતા પણ હોય છે. છઠ્ઠા નંબરનું કીધું છે ધંધાના સંચાલન અંગે ચોક્કસ માહિતીનો અભાવ. બધા જ વ્યવહારોની સંપૂર્ણ નોંધ રખાતી ન હોવાના કારણે ધંધાના સંચાલન અંગે ચોક્કસ માહિતી જે છે એનો અભાવ જોવા મળે છે, જેથી ધંધાના સંચાલનમાં મુશ્કેલી પડતી હોય છે. કારણ કે ધંધાનું સંચાલન કરવા માટે કેટલી રોકડ છે, રોકડ મળવાની છે, તે બધા હિસાબો યોગ્ય રીતે નોંધેલા હોતા નથી, તેથી સંચાલનમાં આપણને ખૂબ જ મુશ્કેલી જોવા મળતી હોય છે. સાતમા નંબરનું કીધું છે વિશ્વસનીયતા. આ પદ્ધતિ સંપૂર્ણ હોવાથી તે વિશ્વસનીય પણ નથી, તેથી બેંક, વીમા કંપનીઓ, સરકારી વિભાગો કે કરવેરા વિભાગ આ પદ્ધતિના હિસાબોને વિશ્વસનીય ગણતા નથી, કારણ કે હિસાબો જે છે એ અપૂર્ણ છે અથવા તો એક નોંધી છે, એક જ તરફની નોંધ અહીં કને કરવામાં આવે છે. તેથી બેંકવાળા, વીમા કંપનીવાળા અથવા તો કોઈ સરકારી વિભાગ હોય અથવા તો કરવેરા વિભાગ હોય એ હિસાબોને વિશ્વાસપાત્ર ગણતા નથી. આ એના હદથી મર્યાદાઓ.